पलसाणा तालुकाना कणाव गामनी सीममां शेरडीना खेतरमां मरोळीनी 45 वर्षीय મહિલાને સુરત ખાતે રહેતા આધેડે ચાકુના ઘા ચીકી હત્યાની કોશિશ કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। મરોળી ખાતે રહેતી 45 વર્ષીય મહિલા નીતા મનીષભાઈ પાંડે સુરતમાં ગલેમંડી દારૂખાના રોડ પર રહેતા કમલેશ કાંતિભાઈ વાઘેલાને ત્યાં દરજી કામ શીખવા આવતી હતી। તે વખતે તેનો સુરતના કોઝવે રોડ પર આવેલ સુમન દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી અને દરજી કામ શીખવા આવતી દીપુ નામની યુવતી સાથે પરિચય થયો હતો। જો કે ત્યારબાદ અવારનવાર દીપુને લેવા માટે આવતા તેના પિતા ઈશ્વર ભગવાન પટેલ સાથે પણ ઓળખાણ થઈ હતી। 3 વર્ષ પહેલા ઈશ્વરભાઈની પત્નીનું અવસાન થતા તેને નીતા પાંડે સાથે સંબંધ થઈ ગયો હતો। જો કે બંને વચ્ચે કોઈ કારણસર મનદુખ થતા ઈશ્વર પટેલે તેને બાઇક ઉપર બેસાડી બારડોલીના કણાવ ગામના શેરડીના ખેતરમાં લઈ જઈ ગળા અને પેટના ભાગે ચાકુના ઘા ચીકી ફેંકી દીધી હતી। જો કે ઇજાગ્રસ્ત હાલતમાં નીતાબેન પાંડેએ સુરતમાં રહેતા કમલેશ વાઘેલાને ફોન ઉપર જાણ કરી હતી। ઈશ્વરભાઈએ તેની હત્યા કરવાના ઈરાદે હુમલો કરી ફેંકી દીધી છે, જે અંગે ઈશ્વરભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી શેરડીના ખેતરમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી નીતા પાંડેની સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી। ગઈ તારીખ 25/5/2022 રાત્રિના આશરે 8:30-9 વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમમાંથી મલસાણા પોલીસ સ્ટેશને એક ટેલિફોન વર્દી આવેલી કે આ કામના જે કમલેશભાઈ કાંતિલાલ વાઘેલા રહેવાસી સુરતવાળાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે ભોગ બનનાર જે છે એના મોબાઈલ ફોન પરથી પોતાના મોબાઈલ ફોન પર ઈશ્વરભાઈ ભગવાનભાઈ પટેલ રહેવાસી સુરતવાળા એના ગામમાં આવેલ કોઈ શેરડીના ખેતરમાં તેને મારી નાખશે એવા મેસેજ આવેલા, જે અનુસંધાને પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક અસરથી આ બનાવને ગંભીરતાથી લીધેલો। પલસાણા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને એના ગામ અને એની આસપાસના વિસ્તારમાં આવેલા જે શેરડીના ખેતરો છે ત્યાં કોઈ લેડી હોવા બાબતેની તપાસ તજવીજ હાથ ધરેલી અને જે અનુસંધાને રાતના અંધકારમાં જુદા જુદી જગ્યાએ સર્ચ કરતા એક લેડી છે, ભોગ બનનાર છે, એ આશરે ઉંમર 45ના રહેવાસી મરોલીના, ત્યાં આગળ ઇજાગ્રસ્ત હાલતમાં ગળાના ભાગે અને પેટના ભાગે ઇજાગ્રસ્ત થયેલ હોય તેવી હાલતમાં લોહીલુહાણ હાલતમાં પોલીસને મળી આવતા તાત્કાલિક અસરથી પોલીસે એમને 108 બોલાવી અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક એમને મોકલાવેલા, ત્યાં એમની સારવાર ચાલુ કરાવેલી। બનાવ ગંભીર હોય, ગળાના ભાગે ઇજા હોય અને આ મેસેજના આધારે પોલીસે આરોપી જે ઈશ્વરભાઈ ભગવાનભાઈ પટેલ છે એને શોધી કાઢવા માટે પણ પોતાની જુદી જુદી ટીમો બનાવી અને એની તપાસ હાથ ધરેલી। આ કામે જે વર્દી આપનાર છે કમલેશભાઈ કાંતિલાલ વાઘેલા, કે જેણે કંટ્રોલ રૂમને જાણ કરી હતી, તેને પણ પોલીસે એમને શોધી અને આ બનાવ બાબતને એમણે જે ફરિયાદ જે છે IPC 307 હેઠળ આ ગુનો જે છે પોલીસે બનાવને ગંભીરતાથી શરૂઆત કરી તેની સારવાર માટેને સિવિલ હોસ્પિટલ મોકલાવ્યા। ત્યાં આગળ ડૉક્ટર સાથે કન્સર્ન કરીને તાત્કાલિક તેની ગળાના ભાગે થયેલી ઇજા અનુસંધાને ઓપરેશન મોડી રાત્રે હાથ ધરવામાં આવેલું અને મોડી રાત્રે ઓપરેશન થયા બાદ આરોપ જે ભોગ બનનાર બાઈ છે બેભાન હાલતમાં હતી, પરંતુ ગંભીરતાએ એટલે પોતાના ખતરાની બહાર હતી એવું પ્રાથમિક દ્રષ્ટિએ ડૉક્ટરે જણાવેલું। બીજી બાજુ આરોપી જે છે આરોપીને પકડી પાડવા માટે પોલીસે વલસાડ પોલીસ તથા જિલ્લા LCBએ સંયુક્ત રીતે જુદી જુદી ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને પોતાના ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા આરોપી જે છે એને ઉંમર 65નો જે સુરત સિટીમાં રહેવાસી છે એને મોડી રાત્રે હસ્તગત કરી દીધેલો અને આ અનુસંધાને સૌથી પહેલાં ફરિયાદ દાખલ થયેલી, આ ભોગ બનનારની ટ્રીટમેન્ટ લેવામાં આવેલી અને કરાવવામાં આવેલી અને તરત જ આરોપીઓને હસ્તગત કરેલો, એમ પોલીસે ગંભીરતાથી બનાવ લઈ અને સંયુક્ત રીતે આ કાર્ય આજે છે એને આરોપીને પકડી પાડેલ છે। હા, મારું નામ કમલેશભાઈ કાંતિલાલ વાઘેલા। ગઈકાલે ઘટના 9:30ના અરસામાં મારી સાથે કામ કરતા નીતાબેન 8 મહિનાથી કામ નહોતા કરતા, એ પહેલાં કામ કરતા હતા, એમનો અચાનક જ મારા પર વોટ્સઅપ મેસેજ આવ્યો કે મારો જીવ જોખમમાં છે અને મને દીપુબેનના પપ્પા મારી નાખવાની કોશિશ કરી રહ્યા છે અને હું ખેતરમાં છું, બારડોલી ગામથી એના ગામ બાજુ હું શેરડીના ખેતરમાં છું, તમે તાત્કાલિક 108ને બોલાવો। આ મેસેજ મેં તાત્કાલિક 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પોલીસને જાણ કરી અને પોલીસે તેના વાહન દ્વારા પલસાણા
પોલીસ મથકમાં જાણ કરી અને પલસાણા પોલીસ મથકે ત્યાંના કોન્સ્ટેબલને સબ પોલીસ સભ્યોએ નીતાબેનને મોડી રાત્રે શોધી અને સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે।